ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ ધોરણ ચારના ગુજરાતી વિષયના ક્લાસમાં તમારું સ્વાગત છે મિત્રો આપણે કાવ્ય નવ હું તો પૂછું નો થોડો ઘણો આપણે અભ્યાસ કર્યો ભાગ એકમાં બરાબર આપણે આ કાવ્યના કવિ સુંદરમનો પરિચય પણ મેળવ્યો આપણે તેને ઓડિયો વિડીયો દ્વારા પણ સાંભળ્યું અને થોડીક પંક્તિનો આપણે અભ્યાસ કર્યો બાકીની પંક્તિઓનો અભ્યાસ આજે આપણે કરીશું ઓકે તો તમે બધા તૈયાર છો ને ઓકે તો ચાલો આપણે આ પંક્તિને સમજવાનો પ્રયત્ન કરીએ કાવ્યનો હું તો પૂછું કાવ્યના કવિ છે સુંદરમ મિત્રો આપણે થોડીક પંક્તિનો અભ્યાસ કરી લીધો છે ફરી એકવાર આપણે તેને પતન દ્વારા સમજી લઈએ હું તો પૂછું કે મોરેલાની પીછીમાં રંગરંગવાળી આ તિલડી કોણે જડી વળી પૂછું કે મીંડળીની માંજરીશી આંખમાં ચકચકતી કીકીઓ કોણેમાંથી કોણે મથી કવિ શું પૂછે છે કવિ પૂછે છે કે આ મોરના પીછામાં જે રંગબેરંગી તીળીઓ છે એ કોણે જડી હશે આગળ કવિ પૂછે છે કે મેંદડીની માંજરીસી આંખમાં ચકચકતી કીકીઓ કોણે મધી કવિ પૂછે છે કે આ બિલાડીની જે માંજરી માંજરી આંખ છે અને એ માંજરી આંખમાં જે ચકચકતી કીકીઓ દેખાઈ રહી છે એ કોણે મઢી હશે તો મિત્રો આપણે જાણીએ છીએ કે આવી શ્રેષ્ઠ કલાકારી કોની હોઈ શકે ઈશ્વરની વેરી ગુડ એ ઈશ્વર એ સૌથી મોટો કલાકાર છે આગળની પંક્તિ જોઈએ હું તો પૂછું કે આંબલાની ટોચે જ્યાં હાથ ના પહોંચે ત્યાં કૂંપણો કોણે કરી વળી પૂછું કે ગાવડીના પેટે આ દૂધ કેરી ઢોળી મીઠી ઢાર કોણે ભરી કવિ પૂછે છે કે આ આંબલાની ટોચે એટલે કે આંબાની ઉપર જ્યાં કોઈનો હાથ પણ નથી પહોંચી શકતો ત્યાં આ કૂપણો કોણે કરી હશે વળી પૂછું કે ગાવડીના પેટે આ દૂધ કેરી ધોળી મીઠી ઢર કોણે ભરી કવિ પૂછે છે કે ગાવડીના પેટે ગાવડીના પેટે એટલે કે ગાયના આંચળમાં જે આ દૂધની ઢાર વહી રહી છે તો એ કોણે ભરી હશે અહીં કવિના મનમાં ઘણા બધા વિચારો ઉત્પન્ન થાય છે કે આ કોણે કર્યું હશે મિત્રો ભાગ એકમાં આપણે અહીં સુધીની પંક્તિઓની સમજૂતી મેળવી હતી હવે આપણે આગળની પંક્તિઓને સમજીએ હું તો પૂછું કે ચાંદાની થાળીમાં બકરીને દોશીની ઝૂંપડી કોણે મધી વળી પૂછ્યું કે આભની હથેળીમાં સૂરજની ભમતી ભમરડી આ કોણે કરી કવિ પૂછે છે કે ચાંદાની થાળીમાં ચાંદાની થાળીમાં એટલે કે ચાંદો થાળી જેવો ગોળ હોય છે એટલે કવિ અહીં એને ચાંદાની થાળી કહે છે થાળીમાં બકરીને ડોસીની ઝૂંપડી કોણે મધી એટલે શું એવી એક માન્યતા છે કે આ થાળી જેવો ગોળ ચંદ્રમાં દેખાઈ રહ્યો છે તો એમાં એક ઝૂંપડી દેખાય છે એની નજીક એક ડોશી દેખાય છે એક બકરી દેખાય છે એવી એક માન્યતા માનવામાં આવી રહી છે એટલે કવિ પૂછે છે કે બકરી અને ડોશીની ઝૂંપડી આ ચાંદામાં કોણ મઢવા ગયો હશે કોણે મધી હશે એવા પ્રશ્નો કવિને થાય છે બાળકો શું તમારા મનમાં આવા બધા પ્રશ્નો થાય છે અને જો થતા હોય તો તમે મને જરૂર જણાવજો મિત્રો મને પણ ક્યારેક આવા પ્રશ્નો થાય છે જેમ કે હું જ્યારે લાલ લાલ દાડમ ખાતી હું છું ને ત્યારે મને વિચાર આવે છે કે આમાં આટલા સરસ દાણા કેવી રીતે ગોઠવાયા હશે આ ગોથવામાં ભગવાનને કેટલો સમય લાગ્યો હશે આવા પ્રશ્નો મારા મનમાં પણ થાય છે વળી પૂછ્યું કે આભની હથેળીમાં સૂરજની ભમતી ભમરડી આ કોણે કરી કવિ અહીં આભની હથેળી તરીકે ઓળખાવે છે અને સૂરજને ભમરડો કહે છે આભ એટલે આકાશ નભ તો આકાશમાં સૂરજ ભમરડાની જેમ ફરે છે તો એ ભમરડી કોણે કરી હશે એવો પ્રશ્ન કવિના મનમાં થાય છે તમે પણ બાળ મિત્રો આવી ભમરડાની રમત રમી જ હશે બરાબર ને ભમરડાને દોરી વડે ફેરવીને હથેળી પર ફરાવવાની ખૂબ જ મજા આવે છે બરાબર ને હું તો પૂછું કે પોપચે મધેલી આ દસ ડીશ દેખંતી આંખ મારી કોણે કરી વળી પૂછું કે તારે મધેલી આ આભલાની ચૂંદડી કોણે કરી કવિ પૂછે છે કે પોપચે મધેલી આ દસ ડીશ દેખંતતી પોપચે મધેલી એટલે કે પોપચે એટલે કે આંખની ઉપરનો ભાગ અને એની અંદર જે આંખ મધેલી છે જે દસ દિશા જોઈ રહી છે દેખનતી એટલે કે જોઈ રહી છે તો એ આંખ મારી કોણે મધી હશે આ દસ દિશા કઈ કઈ છે તમે જાણો છો તમારી પણ આંખો દસ દિશા જોઈ શકે છે તો એ દસ દિશા કઈ છે ચાર તો બધાને જ ખબર હોય છે પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ આ ચાર દિશાના બીજા ચાર ખૂણા પણ છે ઈશાન અગ્નિ નૈતૃત્ય અને વાયવ્ય આ ઉપરાંત આકાશ અને પાતાળ તો આ થઈ દસ દિશા બરાબર ને એટલે અહીં કવિ વિચારે છે કે આ પોપ છે મધેલી અને દસ દિશા દેખતી મારી આ આંખ કોણે મધી હશે વળી પૂછું કે નવલખ તારી તારે મધેલી આ આભલાની ચૂંદડી કોણે કરી નવલખ નવલખ એટલે કે નવ લાખ નવ લાખ તારાઓથી જે આ ચુંદડી મઢેલી છે તે કોણે કરી હશે જે તારા છે એને કવિ આભલા કહે છે અને જે આ આકાશ છે તારાઓથી મઢેલું તેને કવિ અહીં ચૂંદડી કહે છે તો કવિ કહે છે કે આ નવલખ તારાએ મઢેલી આ આભલાની ચુંદડી કોણે કરી હશે તો મિત્રો કવિ આ આભલાની ચુંદડી કોને કહે છે કવિ નવલખ તારાથી મઢેલા આભને આભલાની ચુંદડી કહે છે બરાબર ને તો મિત્રો તમને સમજાઈ જ ગયું હશે કે આ દુનિયાનું આટલું સરસ સર્જન કરનાર કોણ છે તો બાળ મિત્રો કવિને આ ઈશ્વરની કળા જોઈને આશ્ચર્ય થાય છે પણ સાથે સાથે તેમને આનંદ પણ થાય છે તેથી તે પ્રશ્નો દ્વારા પોતાનો આનંદ આ રીતે વ્યક્ત કરે છે દોસ્તો આ કાવ્ય ભણ્યા પછી તમારા મનમાં પણ આવા ઘણા પ્રશ્નો થતા હશે થાય છે ને તો તમારે પણ આવા પ્રશ્નોની યાદી તૈયાર કરવાની રહેશે તો વિદ્યાર્થી મિત્રો તમે જુઓ ને કે કવિના મનમાં કેટલા બધા પ્રશ્નો ઉદભવે છે અને તેનો ઉત્તર એક જ છે ઈશ્વર આ દુનિયાનો સર્જનહાર ઈશ્વર જ છે આ દુનિયાને શણગારનાર ઈશ્વર જ છે તો તમને પણ સમજાઈ ગયું હશે કે આ બધી કલાકારી કોની છે આ દુનિયાનો સૌથી મોટો કલાકાર ઈશ્વર છે બરાબર ને તો મને આશા છે કે આ કાવ્ય તમને બરાબર સમજાઈ ગયું હશે ઓકે આ કાવ્ય તમારે વારંવાર ગાવાનું રહેશે તેને વાંચન અને પથન દ્વારા સમજવાનું રહેશે ઓકે તો હવે હું રજા લઉં છું આવજો